હેલો ફ્રેન્ડ્સ હું નીપા મિસ્ત્રી ફરી એકવાર તમારું અમારી ચેનલ પર સ્વાગત કરું છું અને આજે આપણે બનાવીશું સેવ ખમણી તો એના માટે મેં એક કપ ચણાની દાળ દીધી છે અને તેને મેં ઓવર નાઇટ પલાળી દીધી છે અને હવે આપણે જોઈ શકીએ છીએ કે ઓવર નાઇટ પલાળ્યા પછી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે એનું પાણી નિતારી લઈશું અને પાણી વગર પાણી અંદર આપણે બિલકુલ નાખીશું નહીં અને આપણે એને વાટવાની છે થોડી દરદરી રાખીશું એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સરસ મજાની પાણી વગરની મસ્ત પેસ્ટ બનાવી દીધી છે તો હવે આપણે એની અંદર મસાલા કરીશું મેં અહીંયા એક ટેબલ સ્પૂન આદું વાટેલું લીધું છે એક ટેબલ સ્પૂન મરચાં લીધા છે વાટેલા દોઢ ટેબલ સ્પૂન લસણ લીધું છે અને કોથમીર સેવ લીધી છે દૂધ લીધું છે અને મીઠું અને હળદર જેટલો કપ ખમણી માટે આપણે ચણાની દાળ લઈએ છીએ એનાથી બે કપ દૂધ લેવાનું છે તો આપણે અહીંયા બધા મસાલા નાખી દેસું આદુ મરચાં લસણ મીઠું અને હળદર આ બધું નાખી અને મિક્સ કરી દઈશું જો તમને લસણ સાથે દૂધનો ટેસ્ટ ઓળ કોમ્બિનેશન લાગતું હોય અને સ્કિનનો કોઈ પ્રોબ્લેમ થતો હોય એવું લાગતું હોય તો તમે એમાં પાણી નાખીને પણ બનાવી શકો છો તો અહીંયા મેં દૂધ નાખ્યું છે અને અહીંયા મેં બે વાટકી દૂધ લઈશ કેમ કે મેં એક વાટકી ચણાની દાળ લીધી છે તો તેની સામે બે વાટકી દૂધ લઈશ અને એને બરાબર મિક્સ કરી લઈશું પહેલાં મેં એક વાટકી નાખી છે હવે હું બીજી વાટકી નાખીશ અને વ્યવસ્થિત એને મિક્સ કરી લેશું આપણે ફ્રેન્ડ્સ અગર તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વિડીયોને શેર કરો જો આ મેં બીજી વાટકી પણ દૂધ નાખી દીધું છે અને સરસ મજાનું મિશ્રણ થઈ ગયું છે દૂધ વધારે નાખવાનું કારણ એ છે કે જેનાથી ખમણી છે તો થોડી લચકાદાર બનશે એકદમ ડ્રાય નહીં બને હવે આપણે જે વાટકી ચણાની દાળ લીધી છે એનાથી અડધી વાટકી આપણે તેલ લેવાનું છે તમે ચાહો તો તમે થોડું ઓછું તેલ પણ લઈ શકો છો પણ હું એટલા માટે થોડું તેલ વધારે લઉં છું કે થોડી ઠંડી પણ થશે ને સેવ ખમણી તો પણ એનો ટેસ્ટ અને એનું ટેક્સચર જે છે તે એવું ને એવું રહેશે ડ્રાય નહીં થઈ જાય એટલા માટે હું થોડું ઓઇલ વધારે નાખું છું તમને ના પસંદ હોય તો તમે ઓછું પણ નાખી શકો છો ગરમ તેલમાં મેં રાયનો વઘાર કર્યો છે અને સાથે આપણે થોડી હિંગ નાખીશું હિંગ થોડી આગળ પડતી નાખીશું જેનાથી એનું ટેસ્ટ વધારે સારો આવે છે હવે આપણે જે મિશ્રણ બનાવ્યું છે તેને આપણે તેલના વઘાર કરી લેશું અને એને લાકડાના ચમચાથી બરાબર વ્યવસ્થિત હલાવી દેશું જુઓ તમે જોઈ રહ્યા છો એકદમ વ્યવસ્થિત બધી રીતે મિક્સ સરસ થઈ ગયું છે તો હવે આપણે એને ઢાંકીને થવા દેવાનું છે આ સેવ ખમણી મિનિમમ સાતથી દસ મિનિટમાં ચડી જશે અને ચઢતાં બહુ વાર નથી લાગતી તો આપણે એને ઢાંકીને ચડવા દઈશું અને ઓકેઝનલી વચ્ચે વચ્ચે આપણે ખોલીને જોતા પણ રહેવાનું છે ઓલમોસ્ટ ચડી ગઈ છે પણ હજુ પણ આપણે થોડી વાર ચડવા દઈશું આ સેવખમણી મને ચઢાવતા લગભગ મને સાતથી દસ મિનિટ થઈ છે સેવ ખમણી આપણી થઈ ગઈ છે હવે આપણે એની અંદર સુગર અને લીંબુનો રસ અહીંયા મેં પાંચથી સાત ચમચી જેટલી સુગર લીધી છે અને એક લીંબુનો રસ લીધો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો આને બરાબર હલાવી અને થોડીવાર શેકાવા દઈશું અને પછી કોથમીર નાખી અને મિક્સ કરી લેશું અને પછી એને સર્વિંગ પ્લેટમાં કાઢી અને આપણે એને સર્વ કરશું રેડી ટુ ઇટ ગરમા ગરમ સેવ ખમણી થેન્ક યુ ફોર વોચિંગ